ગુજરાતી મૂળાક્ષરો કુલ 34 છે, કથિક જ્ઞ અને સ્વર છે કુલ 13. એ મૂળાક્ષરોને અંગ્રેજીમાં કઈ રીતે લખાય એ આજે આપણે જોઈશું. ક કે એ ખ કે એચ એ. બાળકો, જ્યારે તમે કનું ઉચ્ચારણ કરો છો ત્યારે ક એમ બોલો છો ત્યારે કની પાછળ અ એવો ઉચ્ચાર થાય છે, એટલા માટે કેની પાછળ એ મૂકવામાં આવે છે. ગ જી એ, ગ જી એચ એ, ચ સી એચ એ, છ સી ડબલ એચ એ, જ જે એ, ઝ ઝેડ એ અથવા જે એચ એ. ટપાલીનો ટ અને તલવારનો ટ, એના માટે અંગ્રેજી મૂળાક્ષર ટી એ થશે. ઠળિયાનો ઠ અને થડનો થ, એના માટે અંગ્રેજી મૂળાક્ષર ટી એચ એ થશે. ડગલાનો ડ અને દડાનો દ, એના માટે અંગ્રેજી મૂળાક્ષર ડી એ થશે. ઢગલાનો ઢ અને ધજાનો ધ, એના માટે અંગ્રેજી મૂળાક્ષર ડી એચ એ થશે. નગારાનો ન અને અણફેણનો અણ, એના માટે અંગ્રેજી મૂળાક્ષર એન એ થશે. પ પી એ, ફ પી એચ એ અથવા એફ એ, બ બી એ, ભ બી એચ એ, મ એમ એ, ય વાય એ, ર આર એ, લ અને અળ, એના માટે અંગ્રેજી મૂળાક્ષર એલ એ થશે. વ વી એ, સગડીનો સ એસ એ, શરણાઈનો શો અને ફાળ્યો શો, એના માટે અંગ્રેજી મૂળાક્ષર એસ એચ એ થશે. હ એચ એ, ક્ષ કે એસ એચ એ અથવા એક્સ એ થશે. જ્ઞ, જ્યારે તમે જ્ઞનું ઉચ્ચારણ કરો છો ત્યારે ઉચ્ચારણમાં અડધો ગ અને ન એમ ઉચ્ચારણ થાય છે, એટલે એનો અંગ્રેજી મૂળાક્ષર આ રીતે લખાશે, જી એન એ. હવે આવે છે સ્વર. અ એ થશે, આ એ અથવા ડબલ એ થશે. હસ્વ ઈ, એનું થશે આઈ. દીર્ઘ ઈ, એનું થશે ડબલ ઈ. ઉ, એનું ઉચ્ચારણ દીર્ઘ ઉ છે, એનું થશે ડબલ ઓ. એ, એના માટે અંગ્રેજી મૂળાક્ષર ઈ થશે. ઐ, એનું થશે એ આઈ. ઓ, તો એનું અંગ્રેજી મૂળાક્ષર ઓ થશે. ઔ, એ યુ. અમ, એ એમ અથવા એ એન. અહ, એ એચ. સ્વરને અંગ્રેજીમાં વોવેલ્સ કહેવાય છે અને વ્યંજનને અંગ્રેજીમાં કોન્સોનન્ટ કહેવાય છે. હવે આપણે થોડી બારાક્ષરી અંગ્રેજીમાં લખતા શીખીએ. ક કે એ, કા કે એ અથવા કે ડબલ એ. હસ્વ કી, કે આઈ. દીર્ઘ કી, કે ડબલ ઈ. હસ્વકુ, કે યુ. દીર્ઘકુ, કે ડબલ ઓ. કને એક માત્ર કે, કે ઈ. કને બે માત્ર કે, કે એ આઈ. કને કાનો એક માત્ર કો, કે ઓ. કને કાનો બે માત્ર કો, કે એ યુ. કને કમ, કે એ એમ. કહ, કે એ એચ. હવે બીજી લાઈન જોશું. ખ, ખ કે એચ એ, ખા કે એચ એ. હસ્વ ખી, કે એચ આઈ. દીર્ઘ ખી, કે એચ ડબલ ઈ. ખુ, હસ્વ ખુ, કે એચ યુ. દીર્ઘ ખુ, કે એચ ડબલ ઓ. ખને એક માત્ર ખે, કે એચ ઈ. ખઈ, કે એચ એ આઈ. ખો, કે એચ ઓ.
ખઉં KHAU ખમ KHAM ખહ KHAH આ જ રીતે આપણે ક થી જ્ઞ સુધી એમ કકા બારક્ષરી લખી શકીએ છીએ. થેન્ક યુ.